ભરૂચ વોર્ડ નંબર અને તાલુકા પંચાયતની બંને મહિલા રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં નિરસ મતદાન જોવા મળ્યું હતું બપોરે એક કલાક સુધી નિકોરા બેઠક ઉપર ઓગણચાલીસ પોઈન્ટ બત્રીસ ટકા તો ભરૂચ પાલિકાના વોર્ડ નંબર દસની ની મહિલા બેઠક ઉપર માત્ર સોળ ટકા કંગાળ મતદાન નોંધાયું હતું ભરૂચ પાલિકાના વોર્ડ નંબર દસમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટર અસ્માબેન શેખ અને ભરૂચ તાલુકાની નિકોરા બેઠકના ભાજપી સભ્ય ધર્મિષ્ઠા પટેલનું કોરોનાથી નિધન થતા બંને બેઠકો ખાલી પડી હતી બંને ખાલી પડેલી મહિલા બેઠકો માટે રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોવિડ ગાઈડલાઇન્સ હેઠળ પેટા ચૂંટણી યોજાઈ હતી સવારે સાત વાગ્યાથી મતદારોમાં નિરસ્તા જોવા મળી હતી બપોરે એક વાગ્યા સુધી ભરૂચ પાલિકાના વોર્ડ નંબર દસની બેઠક માટે માત્ર સોળ પોઈન્ટ મતદાન જ થયું હતું કુલ સોળ હજાર પાંચસો છ મતદારો પૈકી સત્યાવીસો સત્તાણુ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જે જોતા સરેરાશ કુલ મતદાન ચાલીસ ટકાની આસપાસ રહે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ભરૂચ તાલુકાની નિકોરા બેઠક માટે મતદાન થોડું ઉત્સાહજનક રહ્યું હતું બપોરે એક વાગ્યા સુધીમાં કુલ સાત મતદારો પૈકી ત્રણ જેટલા મતદાતાઓએ મતદાન કરી

આજે જે પેટા ચૂંટણી છે વોર્ડ નંબર દસની એની અંદર અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાઈ કોંગ્રેસ ફરીથી અહીં એમનો ઝંડો લહેરાશે અને કોંગ્રેસ પક્ષ અહીં ફરીથી વિજય બનવાનો છે અહીંના મતદારો પર અમને સંપૂર્ણ ભરોસો છે છેલ્લા સિત્તેર વર્ષથી કોંગ્રેસ પક્ષને અહીં જીતાડતા આવ્યા છે અને આગળ પણ અમને જીતાડશે વોર્ડ નંબર દસમાં પેટા ચૂંટણીનું ઇલેક્શન છે મને પૂરી મારા વોટરોથી વોર્ડ નંબર દસથી મને ઉમીદ છે આશા છે કે આ પેટા ઇલેક્શનમાં એમાં એમની જીત થશે ને જે પબ્લિકે જે સાથ સહકાર મને આગળ પણ આપ્યો આવશે આ વખતે મને આશીર્વાદ આપશે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે આ વોર્ડમાં પેટા ઇલેક્શનમાં એમાં એમની જીત થશે અને વિપક્ષમાં પણ કોંગ્રેસ હોય કોંગ્રેસ પણ વિપક્ષની કોઈ ભૂમિકા ના ભજવી હોય એટલે વોર્ડ નંબર દસના મતદારો ખરેખર આ વખતે આમ આદમી પાર્ટી સાથે છે અને આમ આદમી પાર્ટીને વિજય બનાવશે એવો સંકલ્પ લોકોએ કર્યો છે આમ આદમી પાર્ટી હંમેશા કામની રાજનીતિ કરે છે નાતી જાતિથી ફર જઈ અને વિકાસની વાતો કરે છે નગર નગરપાલિકાનો મતલબ ન ઘર નગર નળ ગટર અને રસ્તાઓ આજે વોર્ડ નંબર દસમાં તમે તમારા મીડિયાના માધ્યમથી પણ તમે દર્શાવી શકો છો કે નગરમાં નળ ગટર અને રસ્તાઓ બિલકુલ આ સરકાર નિષ્ફળ ગઈ છે અને આમ આદમી પાર્ટી આ કામ પરિપૂર્ણ કરવા માટે સંકલ્પ કરે છે જય હિન્દ જય ભારત સૌનો સાથ સૌનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોને જોઈને મતદારો મત મત આપશે એવી અમને ખૂબ આશા છે અને અમારી જીત નક્કી છે એવું અમે માની રહ્યા છે